રેડી નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝનો ખાસ કાર્યક્રમ દેવસ્ય અંતર્ગત હું નતાશા આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આપણે આ કાર્યક્રમમાં પથરી કિડની અને ખાસ કરીને પ્રોસ્ટેટને લગતા પ્રશ્નોની ચર્ચા આ ઉપરાંત જે તકલીફો છે તેની અત્યાધુનિક પદ્ધતિથી સારવાર કઈ રીતે શક્ય છે તેનું નિવારણ કઈ રીતનું શક્ય છે અને સાથે જ આ સમગ્ર બાબતોનું માર્ગદર્શન આપવા માટે આપણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થતા હોઈએ છીએ ત્યારે આજના કાર્યક્રમમાં સૌપ્રથમ તો ચર્ચા કરવામાં આવશે દેવસ્ય મલ્ટી સ્પેશિયાલિટી કિડની હોસ્પિટલ કિડની મલ્ટી સ્પેશિયાલિટી જે હોસ્પિટલ આવેલી છે જે અમદાવાદમાં અત્યાર સુધી તેની ત્રણ બ્રાન્ચેસ હતી અને તે હતી જે બોપલ વાડજ અને નરોડા ખાતે અને હવે ચોથી બ્રાન્ચ પણ નવી નવનિર્મિત થઈ છે મણિનગર વિસ્તારમાં તો આવો સૌ પ્રથમ તેના પર એક નજર કરીશું ફિલ્મ અભિનેત્રી કરિશ્મા તન્ના દ્વારા દેવસ્ય કિડની હોસ્પિટલની ચોથી અને સફળતાપૂર્વક આ બ્રાન્ચનું લોકાર્પણ કરવા પ્રસંગે દેવસ્ય કિડની એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ચેરમેન ડોક્ટર દિનેશ પટેલને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે અત્યાધુનિક સાધનોથી દર્દીઓની સારવાર હવે મણિનગર એટલે કે પૂર્વ વિસ્તારમાં પ્રકારની ઉપલબ્ધ કરવામાં આવેલી છે કિડની અને પેશાબના રોગો ઉપરાંત મલ્ટી સ્પેશિયાલિટી તરીકે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી તમામ પ્રકારની ઓર્થોપેડિક સર્જરી ગાયનિક સર્જરી બીજા જે પ્લાસ્ટિક સર્જરી અને બીજી જે જનરલ સર્જરી જીઆઈ સર્જરી શરૂ કરવામાં આવેલી છે તમામ પ્રકારની ટેકનોલોજી જેવી કે લેસર એન્ડોસ્કોપી લેપ્રોસ્કોપિક સર્જરીથી અહીંયા દરેક પ્રકારના લોકોની સારવાર કરવામાં આવશે તો આઈ એમ મને તો બહુ ખુશી થઈ છે કે જેટલા હોસ્પિટલ્સ ઓપન થાય છે એટલું પબ્લિકને એટલી સર્વિસ મળવાની છે પબ્લિકનું એટલું હેલ્થ ટેકિન કેર ઓફ થવાની છે સો વેરી હેપી હું એવું નથી ઇચ્છતી કે લોકો હજીને હજી હોસ્પિટલમાં આવે પણ જે પણ કોઈ પણ તકલીફથી આવે આપણી બોડી એક કારની જેમ છે યુનિટ મેન્ટેનન્સ તો કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો હોસ્પિટલ દે તો જેટલા જેટલા હોસ્પિટલ્સની બ્રાન્ચિસ આવે છે એટલું એટલું હ્યુમન બિંગ્સ અને ઇન્સાનને सैटिस्फेक्शन मिले कि हॉस्पिटल से आजूबाजू कहींप प्रॉब्लम थाय तो सो इन वे आई विल सपोर्ट मोर एंड मोर हॉस्पिटल्स इन अक्रॉस इंडिया एंड हूँ खुश खुशु के डॉक्टरे uh, फोर्थ ब्रांच खोली है एंड मनी मेनी मोर टू कम डॉक्टर તો આ તકે દેવસ્ય હોસ્પિટલના ચેરમેન ડોક્ટર દિનેશ પટેલને પણ આવકારીશું તેઓ આજે પણ આપણી સાથે આ કાર્યક્રમમાં જોડાયા છે ડૉક્ટર દિનેશ ખૂબ ખૂબ સ્વાગત છે આ કાર્યક્રમ અંતર્ગત ડોક્ટર દિનેશ સૌ પ્રથમ તો આપને દેવસ્ય કિડની એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની ચોથી અને સક્સેસફુલ બ્રાન્ચ જે મણિનગરમાં નવનિર્માણ થઈ છે તે માટે આપને અનેક અનેક શુભકામનાઓ સાથે જ અમારા દર્શકોને પણ આપ જણાવશો કે આ નવી બ્રાન્ચમાં કઈ રીતની સહલતો દર્દીઓને અને તબીબોને તબીબો દ્વારા પૂરી પાડવામાં આવશે નતાશા શા જે સૌ પ્રથમ બ્રાન્ચ હતી એ વાડસ ખાતે ઓગણીસો ને ચોરાણુંમાં શરૂ કરવામાં આવેલી ત્યારબાદ બોપલ શરૂ કરી અને ત્રીજી બ્રાન્ચ નરોડા શરૂ કરીને હવે ચોથી બ્રાન્ચ આ વસંત પંચમી દસમી ફેબ્રુઆરીને વસંત પંચમીને રવિવારે એનું ઉદઘાટન કરવામાં આવ્યું આ જે બ્રાન્ચ છે એ મણિનગર ઈસનપુર વટવા ઘોડાસર અને એ જે આખો એરિયા છે એનું સેન્ટર છે અને આ જે મણિનગરની જે બ્રાન્ચ છે એમાં બધી જ પ્રકારની હમણાં જેમ બતાવ્યું તેમ બધી જ પ્રકારની જે ફેસિલિટી ત્યાં ઉપલબ્ધ કરવામાં આવેલી છે પર્ટિક્યુલરલી મધ્યમ વર્ગના લોકો માટે એ લોકોને ઘર આંગણે સારામાં સારી ફેસિલિટી જેવી કે લેસર ટેકનોલોજી છે એન્ડોસ્કોપિક ટેકનોલોજી છે લેપરોસ્કોપિક ટેકનોલોજી છે હજુ પણ નતાશા ઘણા બધા એવા સેન્ટરો છે આપણે અમદાવાદમાં કે જ્યાં લેપોરોસ્કોપીથી કિડનીના કેન્સર બ્રોસ્ટેટનું કેન્સર મૂત્રાશયનું કેન્સર થતું નથી બાળકોના જે પેશાબના રોગો છે જેમાં લેપરોસ્કોપિકની સર્જરીની જરૂર પડે હજુ પણ અમદાવાદના બહુ જ ઓછા સેન્ટરની અંદર આ આ ઓપરેશનો થતા હોય છે આ દિવસેની ચોથી બ્રાન્ચમાં મણિનગર ખાતે તમામ પ્રકારની ફેસિલિટી અમે ઉપલબ્ધ કરીએ છે એટલે કોઈ પણ વ્યક્તિને હવે મણિનગરના પેશન્ટને ઈસનપુર વટવા ઇવન નિકોલ કે વસ્ત્રાલના પેશન્ટોને વાળ જ નહીં આવવું પડે અને એમને મણિનગરની બ્રાન્ચમાં બધી ફેસિલિટી મળી જશે બિલકુલ બિલકુલ ખૂબ જ સરસ ડોક્ટર દિનેશ આપની પ્રગતિ અને ઉન્નતિમાં અવિરત વધારો થાય તેવી જ શુભકામના આપને પાઠવવામાં આવશે તો દર્શક મિત્રો આજના કાર્યક્રમ અંતર્ગત ચર્ચામાં જોડાઈએ ત્યારે આજનો આપણો જે વિષય છે કાર્યક્રમમાં ત્યારે કિડનીના કિડનીને લગતા દુખાવાની વાત કરીશું અને સાથે જ કિડનીમાં જે દુખાવો થાય છે મોટાભાગે પથરીને કારણે થતો હોય છે સાથે જ અનેક રોગો અને તેના જે નિષ્ણાતો દ્વારા જે રીતની સારવાર આપવામાં આવતી હોય છે તો ડૉક્ટર દિનેશને આપ ટેલિફોનિક માધ્યમથી અમારી સાથે કાર્યક્રમમાં જોડાઈને ટેલિવિઝન ના સ્ક્રીન પરના નંબર પર ફોન કરીને આપ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાઈ શકો છો આ ઉપરાંત આપ ડોક્ટર દિનેશ પાસેથી માર્ગદર્શન મેળવીને સાથે જ આપ રૂબરૂ મુલાકાત દેવસીય કિડની એન્ડ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલની પણ લઈ શકો છો જેની હવે ચાર બ્રાન્ચિઝ અમદાવાદ શહેરમાં આવેલી છે આપને જે તે બ્રાન્ચ જે નજીક પડતી હોય આપના ઘરની તે બ્રાન્ચની આપ ચોક્કસ રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો ડોક્ટર દિનેશ સૌપ્રથમ તો જે સવાલ ઉઠે છે કે કિડનીના રોગોના જે લક્ષણો છે કયા એવા મોટા ભાગના લક્ષણો છે જેથી કરીને એક દર્દીને જે લક્ષણોનું તારણ મળી શકે અને ત્યારબાદ તેઓ તે નિવારણ તરફ આગળ વધી શકે કિડનીમાં કિડનીના રોગોમાં મુખ્ય જે કોમન જે કિડનીનો રોગ કહેવાય છે પથરીનો રોગ છે પથરી પથરીનો રોગ છે એની અંદર જો લક્ષણોની જો વાત કરું તો દર્દીને પડખામાં દુખાવો થતો હોય છે અને એ દુખાવો ઘણીવાર એટલો અસહ્ય હોય છે કે પેશન્ટ લિટરલી ઇન ધ બેડ એટલે પથારીમાં ઉછળતું હોય છે સાથે સાથે એને યુરિનરી પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે યુરિનરીમાં બર્નિંગ ચાલુ થાય હિમિચુરી એટલે કે પેશાબની અંદર બ્લડ ચાલુ થઈ જતું હોય છે સિવિયર પેઇન થાય તો વોમિટિંગ ચાલુ થઈ જતું હોય છે તો એ જે પથરીનો જે દુખાવો છે એ બહુ જ હવે પથરી કઈ જગ્યાએ છે એના પર એ દુખાવો નિર્ભર રહે છે ડિપેન્ડ રહે છે ધારો કે કિડનીમાં જો સ્ટોન હોય તો એ ડેકિંગ એટલે એક જ જગ્યાએ પાછળની બાજુ થતો હોય પીઠમાં એટલે પથરી નળીની અંદર હોય તો પાછળથી દુખાવો શરૂ થઈને નીચેની બાજુ આપણે જે પેશાબની જગ્યાએ બાજુ દુખાવો આગળ વધતો હોય છે અને જો પથરી પેશાબની કોથળીમાં હોય તો એ પેઢીની અંદર દુખાવો થતો હોય છે એટલે આ પ્રમાણે પથરી કઈ જગ્યાએ રહેલી છે એના પ્રમાણે એનો દુખાવો થતો હોય છે અને ઘણી વાર દર્દી ને જો પથરીના કારણે જો ઇન્ફેક્શન થતું હોય તો એના કારણે શરીરની અન્ય ખામીઓને કારણે પણ કિડનીમાં દુખાવો થાય છે બિલકુલ બિલકુલ નહીં પેટની અંદર જે દુખાવો થાય છે એના ઘણા બધા કારણો હોય છે ધારો કે પેઢુમાં જમણી બાજુ જે પેઢુમાં દુખાવો થતો હોય તો ઘણી વાર દુખાવો પણ હોય શકે પડખામાં દુખાવો થાય તો પથરીના કારણે હોય છે પેટના ઉપરના ભાગમાં જો દુખાવો થતો હોય અને એને ખાટા ઓટકાર કેવા જો ગેસ જો તકલીફ થઈ જતી હોય તો એ હોજરીના સોજાના કારણે પણ હોઈ શકે બીજું પેન્ક્રિયાટાઇટિસ કે સ્વાદુપેનમાં જો ખરેખર જો ઇન્ફેક્શન કે જો હોય તો એના કારણે જો દુખાવો સખત દુખાવો એ પેટના ઉપરના ભાગમાં થતો હોય છે આવા ઘણા બધા દુખાવો પેટમાં થતો હોય છે પણ પથરીનો દુખાવો અલગ એ રીતે પડતો હોય છે કે એમાં પડખામાં દુખાવો થાય અને ધીરે ધીરે એ પડખાનો દુખાવો

हेलो जी નામ જણાવશો અને ત્યારબાદ આપનો સવાલ જણાવશો ગામ થી શું સવાલ છે બેન પથરીની તકલીફ છે બેન બરાબર તમે દવા લીધી પણ હજી નથી બરાબર રિપોર્ટ કરાવ્યો છે હા તમારો ટીવી નો અવાજ જરા બંધ કરશો અને આપનો સવાલ જણાવો સોનોગ્રાફી નો રિપોર્ટ કરાવ્યો છે આપે હા સોનોગ્રાફી નો રિપોર્ટ કરાવતો સાહેબ એમાં સોનોગ્રાફી ના રિપોર્ટ સાઈઝ કેટલી છે 5 mm જી જી કડની ની અંદર જો પથરી હોય નતાસા જી અને જો પથરીની ની સાઈઝ 5 mm હોય તો મોટા ભાગના લોકો બે થી ત્રણ અઠવાડિયામાં પથરી નીકળી જતી હોય છે જી દર ત્રણ એટલે લગભગ ત્રણ અઠવાડિયા પછી ફરીથી સોનોગ્રાફીનો રિપોર્ટ કરવાનો હોય છે અને જો એ પથરી જો જો ફ્રી હશે કિડનીની અંદર તો એ નીકળી જતી હોય છે જો પથરી ચોટેલી હોય તો ફ્રીકવન્ટલી એને દર ત્રણ મહિને સોનોગ્રાફી કરીને જોતા રહેવું પડે એમાં બે વસ્તુ બની શકે જો પથરી ચોટેલી હોય અને બીજા ક્ષાર જો જમા થાય પથરી પર તો ધીરે ધીરે પથરી મોટી થતી જાય જો પથરી ફ્રી થઈ જશે તો પાંચ કે છ મિલીમીટર સુધીની પથરી પેશાબ માટે નીકળી જતી હોય છે એટલે રેગ્યુલર ફોલોઅપ ખરેખર જરૂરી છે કોલર મિત્ર જેમણે આપણી સાથે આ કાર્યક્રમમાં જોડાઈને સવાલ પૂછ્યો હતો તેમને નમ્ર વિનંતી છે કે જે રીતે આપને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને સાથે જે સૂચનો પૂરા પાડવામાં આવ્યા છે આ ઉપરાંત આ માર્ગદર્શનની સાથે સાથે આપ દેવસિય કિડની એન્ડ મલ્ટી હોસ્પિટલની રૂબરૂ મુલાકાત માટે પણ અમદાવાદ

જે રોગો થાય છે પર્ટિક્યુલર ડાયાબિટીક અને બ્લડ પ્રેશરવાળા દર્દીઓને થતા હોય છે આ પર્ટિક્યુલર જો ગુજરાતની વાત કરું તો તો ગુજરાતમાં લોકો મીઠું એટલે સ્વીટ વધારે ખાતા હોય છે અને સ્વીટ ખાવાને કારણે ડાયાબિટીસના દર્દીઓમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે એ જ રીતે ઇન્ડિયાના જુદા જુદા જે સ્ટેટ છે એમાં પણ આ જ પરિસ્થિતિ છે સ્વીટ વધારે વધારે ખાવાથી લોકોની સેડન્ડરી લાઈફના કારણે જે આળસુ કેવાય ને એની લાઈફના કારણે ડાયાબિટીસ ના દર્દીઓની સંખ્યા વધતી જાય છે બીજું બ્લડ પ્રેશર અત્યારે સ્ટ્રેસફુલ લાઈફ રેટ રેસ ચાલી રહી છે એવરીવેર તમે જોશો તો રેટ રેસ એટલે દોડા દોડી ચાલી રહી છે અને એ રેટ રેસ્ટ ના કારણે અત્યારે તમે જો કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં અમે જયારે કેમ્પ કરીએ છીએ અમે દિવસે કિડની હોસ્પિટલ રેગ્યુલરલી કેમ્પ કરીએ છીએ સારી સારી કંપનીઓમાં તો એ લોકોમાં જે એમ્પ્લોઈઝ છે પર્ટિક્યુલરલી યંગસ્ટર છે એમને ટાર્ગેટ આપવામાં આવે છે અને ટાર્ગેટ પૂરો કરવામાં એટલો બધો એ લોકો સ્ટ્રેસ કરતા હોય છે કે અમે જયારે આ કેમ્પની અંદર જયારે અમે આ બધા જે રિપોર્ટ કરાવ્યા તો એમાં જણાવ્યું કે લગભગ ત્રીસ થી ચાલીસ ટકા લોકોમાં એ લોકો બ્લડ પ્રેશરથી પીડાતા હોય છે એટલે હાઈ બ્લડ પ્રેશર પણ કિડની ફિલિયરનું એક કારણ છે આ સિવાય ઘણા બધા કારણો છે બીજા કારણોમાં લોકો હેફેઝાર જે મેડિસિન લેતા હોય છે ડોક્ટરની સલાહના ના લે અને દવા લે બીજું ઘણી વાર જે કોઈ બી ટ્રોમા થાય એક્સિડન્ટ થાય તો બ્લીડિંગ જોરદાર રીતે વહી જાય અને બીપી એકદમ ડાઉન થઈ જાય તો એક્યુટ કિડની ફેલિયર કહેવાય સિવિયર ડાયરિયા સિવિયર વોમિટિંગ થાય અને જો વ્યવસ્થિત ટ્રીટમેન્ટ જો ન કરવામાં આવે તો પણ કિડની ફેલિયર થાય તો જે અત્યારે તમે જે વાત કરી એમાં પર્ટિક્યુલરલી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના રોગોથી પીડાતા લોકોમાં એમાં કિડની ફેલ્યર કિડનીના રોગો વધારે જોવા મળે છે બિલકુલ ડોક્ટર દિનેશ આપની સાથે એક કોલર મિત્ર જોડાયા છે જી આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપનું નામ અને આપનો સવાલ જણાવશો હા જી મારું નામ આશિષ વેલાપતિ છે જી શું સવાલ છે આપનો હા નમસ્કાર આપને મારે પથરીનો દુખાવો વારે ઘડે થયા કરે છે અને મેં સોનોગ્રાફી અગાઉ એક વખત કરાવેલી છ સાત મહિના પહેલા તો મારે બે કિડની સ્ટોન હતા એમાંથી પછી કિડની સ્ટોન નીકળી ગયો લાસ્ટ ટાઈમ જયારે કરાવી ત્યારે સાત એમ એમની ની બતાવે છે મને તો લેફ્ટ સાઈડ આ બધું દુખાયા કરે છે આપડે પડખામાં જે ડોક્ટર સાહેબ કયા છે ને એ રીતના એટલી બાજુ દુઃખે છે હા આશિષભાઈ જો સાત મિલીમીટરની પથરી હોય ઘણા લાંબા ટાઈમથી જો પડી રહી હોય ને તો એને નોર્મલી ટેકનોલોજીથી કઢાવી ખૂબ જ જરૂરી છે અત્યારની લેટેસ્ટ જે ટેકનોલોજી છે એમાં પર્ટિક્યુલરલી સિટી સ્કેન જો આપણે ન કરાવીએ તો એકવાર સિટી સ્કેન કરાવવો જોઈએ સિટી સ્કેનથી ઘણીવાર ઘણી બધી માહિતી પથરીની મળતી હોય છે શરૂઆત સિટી સ્કેનથી આપણે આ પથરી જે છે એ ખરેખર સોફ્ટ છે કે હાર્ડ છે એ જાણવું ખૂબ જ જરૂરી છે જો સોફ્ટ સ્ટોન હોય તો ઘણીવાર લીથોટિપ્સીથી એનું રિઝલ્ટ મળી જતું હોય છે પરંતુ હાર્ડ સ્ટોન હોય અને એની ડેન્સિટી જે સીટી સ્કેનમાં લખી લખેલી હોય છે એચયુ યુનિટમાં લખેલી હોય છે ઓન સ્પીલ યુનિટમાં જો એની ડેન્સિટી એટલે કે જો એની કઠણતા એક હજાર કરતાં વધારે હોય તો એ સામાન્ય કિરણોથી એ પથરી તૂટતી નથી તો જે લેસર લેટેસ્ટ ટેકનોલોજી જે લેસર ટેકનોલોજી દુરબીન વાળી જે આરઆઇર ટેકનોલોજી અથવા તો મિની પીસીનલ અથવા તો માઇક્રો પીસીનલ ટેકનોલોજીથી આ પથરી કાઢવામાં આવે છે અત્યારે અત્યારે ટીવીની અંદર જે ટેકનોલોજી બતાવવામાં આવી રહી છે એ અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી છે નતાશા જો અત્યારે આપ જે વિડીયો જોઈ રહ્યા છો તો એ જે વિડીયોની અંદર આપ જોઈ શકો કે લેસરથી કેટલી ઇફેક્ટિવલી પથરીનું ડસ્ટિંગ થઈ રહ્યું છે પથરીનો ભૂકો થઈ રહ્યો છે અને આ ટેકનોલોજી ખરેખર દર્દીઓ માટે અત્યારે આશીર્વાદરૂપ છે વર્લ્ડમાં હવે લગભગ મોટા ભાગના સેન્ટરોમાં આ ટેકનોલોજી ઉપલબ્ધ થતી જાય છે તો દેવશ્યમાં પણ આ પ્રમાણની ટેકનોલોજી ઉપલબ્ધ છે આશિષભાઈ જો આપના નજીકના સેન્ટરની અંદર જો આવી લેસર ટેકનોલોજી ઉપલબ્ધ હોય તો આપ એના દ્વારા ટ્રીટમેન્ટ કરાવી લેશો અને જો ત્યાં ના હોય તો આપ સેકન્ડ ઓપિનિયન માટે આપ દેવશ્ય હોસ્પિટલની પણ મુલાકાત લઈ શકો છો બિલકુલ આશિષભાઈ આપને જે રીતનું માર્ગદર્શન લાઇવ માર્ગદર્શન ડોક્ટર દિનેશ દ્વારા આપવામાં આવ્યું છે આશા રાખવામાં આવી રહી છે આ માર્ગદર્શન બાદ આપ

ત્યાં જઈને આપ એક તો એ ડૉક્ટરની સલાહ મુજબ ટ્રીટમેન્ટ કરાવશો અથવા તો કોઈ બી નજીકની કિડની હોસ્પિટલમાં જઈને ફરીથી સેકન્ડ ઓપિનિયન આપ લઈ શકો છો પરંતુ વાત બિલકુલ સાચી છે કે નળી જ્યારે દબાતી હોય કિડનીનો સોજો વધતો હોય ઇન્ફેક્શન વધતું હોય તો એ ડિજેસ્ટન્ટ મૂકવો જરૂરી છે જો નહીં મૂકવામાં આવે તો ધીરે ધીરે કિડનીનો એ કિડની ધીરે ધીરે બગડતી જાય ત્યાં પસ થશે ઇન્ફેક્શન થશે અને કિડની ખરાબ થઈ જતી હોય છે નતા સાઇટ બિલકુલ મૂંઝવી રહ્યો હતો તેનું લાઈવ માર્ગદર્શન ડૉક્ટર દિનેશ દ્વારા કાર્યક્રમ મારફતે પૂરું પાડવામાં આવ્યું દર્શક મિત્રો જો આપને પણ આવી અનેક ગંભીર સમસ્યાઓથી આપ પીડાઈ રહ્યા હો આપના પરિવારજનોની આવી સમસ્યાઓ હોય તો ચોક્કસ આપ ટેલિવિઝન પર હાઇલાઇટ થતા નંબર ઉપર ફોન કરીને અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાઈને લાઈવ માર્ગદર્શન ડોક્ટર દિનેશ પટેલ પાસેથી મેળવી શકો છો ડોક્ટર દિનેશ જે આપણા અગાઉના કોલરનો જે સવાલ હતો તે ઉપર જ આગળ ચર્ચા વધારીએ તો જે રીતની આ સવાલની મૂંઝવણમાં આજે એક કોલર આપણી સાથે જોડાયા છે તેવા અનેક મૂંઝવતા જે દર્દીઓ છે તે આજે સારવાર લેવા માટે કદાચ સેકન્ડ ઓપિનિયન લેવા માટે મૂંઝાઈ રહ્યા છે અત્યારે કયા કારણોસર એક નળી દબાવવાને કારણે કિડનીમાં આટલો ગંભીર પ્રોબ્લેમ ઊભો થઈ શકે આમાં નતા સર એક્સટર્નલ પ્રેશર જેને કહેવાય કે નળી દબાવવાની જે એમની વાત કરી તો એમાં બે રીતે નળી દબાવતી હોય છે એક તો ઇન્ટરનલ જે કારણો અને એક્સટર્નલ કારણો એટલે કિડનીમાંથી જે નળી નીકળે એને મૂત્રવાહિની કહેવાય નતાશા જો આપણા બોડીની અંદર પેટની અંદર પેટના પાછળના ભાગમાં જે મણકા છે બેકબોન છે તો મણકાની ડાબી બાજુ ડાબી કિડની આવેલી છે અને જમણી બાજુ જમણી કિડની પાછળની નીચે તો એ રીબ્સ નીચે આવેલી હોય એટલે કિડનીનું નું સ્થાન પેટમાં પાછળની ભાગમાં ઉપરની બાજુ આવેલું હોય એમાંથી જે નળી નીકળે એ નળી નું નામ છે યુરેટર જેને મૂત્રવાહિની કહેવાય અને મૂત્રવાહિનીમાં જો અંદરની બાજુ જો જે રસ્તો સાંકડો થાય તો એ ઘણીવાર ઇન્ફેક્શન કારણે સ્ટીકચર કારણે બંધ થતો હોય છે બહારની બાજુ કોઈ ગાંઠ થાય એ સાદી ગાંઠ હોય કે કેન્સરની ગાંઠ હોય તો એના કારણે એક્સટર્નલ પ્રેશર થી પણ નળી દબાતી હોય છે હવે જે આપણે વાત કરી સરોજબેન એ તો સરોજબેન માં નળી દબાય છે એક તો પેલા એનું કારણ જાણવું જરૂરી છે અને કારણ જાણવા માટે અત્યારનું લેટેસ્ટ ટેકનોલોજી છે સિટી સ્કેન છે રાઈટ સિટી સ્કેન પેલા કરવામાં આવે અને સિટી સ્કેન માં એક ડાઈ નાખીને ફોટા પાડવામાં આવે છે અને એક્ઝેટ આપણે સિટી સ્કેન માં ખબર પડે કે કયા કારણ થી આ નળી દબાય છે અને કારણનો જો આપણે ખરેખર જો ઉકેલ કરવામાં આવે એની ટ્રીટમેન્ટ કરવામાં આવે

જી સાહેબ મારે બે બાજુ પથરી છે ઝીણી છે અને ડોક્ટર એમ કે છે કે પાણી થી આરામ થી નીકળી જાય જી જી તો વિનોદ કેટલી સાઈઝ ની પથરી છે ના એ કાઈ મને નથી કીધું પણ સાધારણ છે નોર્મલ છે એમ ખાલી કીધું બે વખત સોનોગ્રાફી કરાવી છે જી જી પણ એમાં સોનોગ્રાફી માં સાઈઝ લખેલી છે પથરી ની ના એવું કાઈ લખેલું નથી સાહેબ પણ મતલબ એવું થાય કે સોનોગ્રાફી ની અંદર તમારી બંને કિડની અંદર માત્ર ક્રિસ્ટલ એટલે ક્ષાર બતાવેલા હોવા જોઈએ જો પથરીના ક્ષાર હોય તો નોર્મલી પાણી પીવાથી નીકળી જતા હોય છે એમાં બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી તમે રેગ્યુલર રીતે જો આ રીતે પાણી પીશો પ્રવાહી પીશો અને રેગ્યુલર જો ડૉક્ટર પાસે ચેકઅપ કરાવશો તો એ ક્ષારમાંથી પથરી નહીં બને તમે જો એમાં લક્ષ્ય નહીં સેવા બરાબર તમારે ધ્યાન નહીં આપો તો ઘણીવાર એવું બને આ ક્ષાર આગળ જતાં ત્રણ મહિને કા છ મહિના પછી એક ક્ષાર ભેગા થઈને પથરી બનતી હોય છે અને પછી પથરી એ કિડની નુકસાન કરવાનું ચાલુ કરતી હોય છે નતાશા બિલકુલ વિનોદજી આપને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે ડોક્ટર દિનેશ દ્વારા આપ અન્ય ઓપિનિયન માટે પણ ચોક્કસ દિવસ છે કિડની એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો અન્ય એક કોલર મિત્ર છે આપણી સાથે તેમને સાંભળીએ જી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપનું નામ અને આપનો સવાલ જણાવશો જી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે શું નામ છે આપનું અને શું પ્રશ્ન રહેશે રુસ્તમભાઈ રુસ્તમભાઈ શું સવાલ છે આપનો પેશાબ અટકી અટકીને થાય છે જી જી રુસ્તમભાઈ બીજી શું તકલીફ છે આપને બીજી શું તકલીફ છે આપની ઉંમર કેટલી છે રુસ્તમભાઈ હા એ ફાધર છે મારા ફાધર ને એવું છે હા કેટલી ઉંમર છે એમની હવે જો પિસ્તાલીસ કરતા વધારે હોય પેશાબનો અટકાવ થતો હોય પેશાબની ધાર પતળી થતી હોય વારંવાર પેશાબ જવું પડતું હોય વોશરૂમ જઈને ફરીથી પાછું જવું પડતું હોય આ નાઇટ ટાઈમ ફ્રિકવન્સી વધારે હોય તો પ્રોસ્ટેટની તકલીફ હોઈ શકે પ્રોસ્ટેટ માટે સોનોગ્રાફીનો રિપોર્ટ કરવો ખૂબ જ જરૂરી છે પ્રોસ્ટેટમાં નોર્મલ પ્રોસ્ટેટની સાઇઝ ત્રેવીસ થી છવ્વીસ ગ્રામ હોય છે પરંતુ જો પ્રોસ્ટેટની સાઇઝ વધારે હોય અને એ પ્રોસ્ટેટના કારણે પેશાબ કર્યા પછી જો પેશાબની કોથળીમાં પેશાબ પડ્યો રહેતો હોય અને એની માત્રા પચાસ સીસી કરતાં વધારે હોય બીજો પેશાબનો લેબોરેટરીનો રિપોર્ટમાં જો ઇન્ફેક્શન આવતું હોય સોનોગ્રાફીમાં બંને કિડની પર દબાણ આવતું હોય તો એવા કેસમાં પ્રોસ્ટેટનું ઓપરેશન કરવું જરૂરી છે પ્રોસ્ટેટનો જો શરૂઆતનો પ્રોબ્લેમ હોય જેમાં પેશાબ વધારે ન રોકાતો વધારે ના પડ્યો રહેતો હોય પેશાબની એટલી બધી તકલીફ ના હોય તો શરૂઆતની જે તકલીફ હોય તો દવાથી બેસ્ટ રિઝલ્ટ મળતું હોય છે એમાં ઓપરેશન કરવાની જરૂર નથી બિલકુલ બિલકુલ રુસ્તમજી આપને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે આ ઉપરાંત આપ પુરુબ્રુ મુલાકાત માટે પણ દિવસ કિડની એન્ડ મલ્ટી સ્પેશિયાલિટીની હોસ્પિટલની ચોકસ મુલાકાત લેશો અન્ય કોલર મિત્રને સાંભળીએ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં આપનું નામ અને આપનો સવાલ જણાવશો જી આપનું નામ અને આપનો સવાલ જણાવશો મારું નામ પંકજ પંચાલ હા આપનો મારી વાઇફ ને 14 જનમ ની પથરી છે રાઈટ સાઈડ કિડની માં જી જી આપ ક્યાં થી બોલો છો પંકજભાઈ હું કાલોલ પંચમાલ થી બોલું છું જી 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 હવે કઈ કિડની માં સ્ટોન છે રાઈટ સાઈડ નો રાઈટ કિડની માં જી જી અને બીજો કોઈ રિપોર્ટ કરાવ્યો છે આપે ના સોનોગ્રાફી રિપોર્ટ એકલ જ કરાવ્યો તો ને એમાં એવું જ બતાવ્યું કે રાઈટ સાઈડ કિડની માં 14 જનમ ની પથરી છે એવું છે જી જી હવે સોનોગ્રાફીમાં ચૌદ મિલીમીટરની પથરી એટલે ઘણી મોટી પથરી કહેવાય ચૌદ મિલીમીટર એટલે મોટા બોરના ઠળિયા જેટલી આ પથરી કહેવાય જે મોટી કહેવાય અને જે નળી કિડનીમાંથી જે નળી નીકળે છે એને નીચેના ભાગનું ડાયામીટર છે બે થી ત્રણ મિલીમીટર અને નતાશા એટલે ચૌદ ની પથરી ક્યારેય નીકળતી નથી અને લગભગ ઓગળતી પી નથી એટલે એમાં ટેકનોલોજીથી પથરી કઢાવી ખૂબ જ જરૂરી છે એમાં તો સ્કેન કરીને જોવું જોઈએ સિટી સ્કેન ખૂબ જ મહત્વનો રિપોર્ટ છે નતાશા અત્યારે લગભગ વર્લ્ડમાં દરેક જગ્યાએ જ્યારે કોઈ દર્દીને પથરી થાય છે ત્યારે કિડનીના ડોક્ટર સિટી સ્કેન કરાવતા હોય છે સિટી સ્કેન થી ઘણી બધી માહિતી મળતી હોય છે ઘણીવાર અનનેસેસરી ઓપરેશનો જે છે અટકી જતા હોય છે ઘણીવાર વાર સમયે એવું જોયું છે કે સોનોગ્રાફીમાં પથરીની સાઇઝ ચૌદ મિલીમીટર બતાયેલી હોય અને સિટી સ્કેન કરવામાં આવે તો સિટી સ્કેનમાં સાઈઝ પાંચ મિલીમીટર આવી જાય ઓકે એટલે ઘણીવાર રિપોર્ટમાં એવું હોય કે રિપોર્ટમાં સાઇઝ એક તો બરાબર ના હોય અને સોનોગ્રાફીમાં એવું છે કે તમે બે કે ત્રણ જગ્યાએ સોનોગ્રાફી કરાવો તો દરેક રિપોર્ટની અંદર પથરીની સાઇઝ અલગ અલગ હોય તો એના માટે હું તો ખાસ વ્યવસ્થિત નિદાન થાય એના માટે સીટી સ્કેન અવશ્ય કરાવી લેવું જોઈએ બીજું પથરી એ નરમ છે કે કઠણ એ સોનોગ્રાફીમાં ખબર ના પડે એ સિટી સ્કેનમાં ખબર પડે બીજું એનાટોમી અંદરનું સ્ટ્રકચર કિડની નું સોનોગ્રાફીમાં બરાબર ખબર ના પડે એ સિટી સ્કેનમાં ખબર પડે સિટી સ્કેન થી બીજું કિડની કાર્ય બરાબર કરે છે કે નહીં એ આપણને સોનોગ્રાફી થી ખબર નથી પડતી અને ટેકનોલોજી જો આપણે નક્કી કરવી કેમ કે પથરી માટે તો ઘણી બધી ટેકનોલોજી છે તો કઈ ટેકનોલોજી આપણે વાપરીએ કે જેથી દર્દીને વ્યવસ્થિત રીતે સો ટકા રિઝલ્ટ મળે એના માટે આપણે સિટી સ્કેન ખૂબ જ જરૂરી છે અને સિટી સ્કેન કર્યા પછી હવે એમના ખરેખર જો ચૌદ મિલીમીટરની પથરી હશે તો અત્યારની બે ટેકનોલોજી ઉપયોગી થઈ પડે એક તો પીસીએનએલ અને બીજી જે છે આરઆઈઆરએસ ટેકનોલોજી તો એમને નજીકની કિડની હોસ્પિટલમાં જઈને આ ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે જો ત્યાં કિડની હોસ્પિટલ ના હોય તો અમદાવાદ જેવા સેન્ટરમાં આવીને અથવા તો અમારી દેવશ કિડની હોસ્પિટલમાં સેકન્ડ ઓપિનિયન એમને લેવો જોઈએ બિલકુલ બિલકુલ આશા રાખવામાં આવી રહી છે કે અગાઉના કોલર મિત્રને તેમની જે મૂંઝવણ છે તેનું યોગ્ય માર્ગદર્શન આ કાર્યક્રમ મારફતે પૂરું પાડવામાં આવ્યું છે આ ઉપરાંત દર્શક મિત્રો જો આપને કિડની પ્રોસ્ટેટ અને અન્ય શરીરમાં જે દુખાવા થતા હોય છે ખાસ કરીને પથરીને લગતા કોઈપણ સમસ્યાથી આપ મૂંઝવણમાં મુકાયા છો તો આપ ચોક્કસ દેવસ્ય કિડની એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની બ્રાન્ચિસ અમદાવાદમાં આવેલી છે અમદાવાદના વાડજ બોપલ નરોડા અને હવે મણિનગર વિસ્તારમાં પણ દર્શક મિત્રો દિનેશ પટેલ દ્વારા આજના કાર્યક્રમમાં લાઈવ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું દિનેશ આપે સમય ફાળવ્યો આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર દર્શક મિત્રો દર્શક મિત્રો દેવસ્યની આજની ચર્ચામાં હાલ બસ આટલું જ અનેક વિષયોની સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર